आदरणीय मेहंदी बाबू, आदरणीय मौलवी साहब, बजू भाई, चैम्बर ऑफ कॉमर्स प्रमुख श्री मनोज भाई राम मोहवा, भारत डिहाइड्रेशन एसोसिएशन प्रमुख श्री, बीजा नाम परिचित है डॉक्टर साहब लताब भाई, तमाम मित्रों, कोरोना वायरसे बधाने एक करी नाख्या छे। आजे ज मारा घर में एक चर्चा चालती थी हमड़ा ज अर्धो कलाक पहला के हूँ 10 वर्ष थी आ नौकरी में छू, पहली बार मारा फेमिली साथे एक महीनो एक्जेट रह्यो एक कोरोना आभारी छे। गई 21 तारीखे हूँ राजकोट थी अमने लई आव्यो हतो अने देवा जवा करे छे, लाजे चर्चा करता था, एक महीनो थयो एटले अमने थयो कदाच आ रेवन्यू डिपार्टमेंट में आव्या पछी फर्स्ट टाइम एवं बन्यु कि एक महीनो कदाच अमे पूरो परिवार साथे रह्या, एटले तमाम कुदरत तरफ थी जे पण कोई वस्तु थती होय छे, कदाच जे कोई पण विनाश एक नवा सर्जन माटेनो होय छे, कदाच कोई पण एक आपत्ति छे एने पण आपणे एक अवसरना रूपमां मानी लईए। कदाच आजना पेपरमां छे कि 20-25% आखा दुनियामांथी जे कार्बन डाइऑक्साइड के आपणुं शुं पॉल्यूशननुं प्रमाण घटी गयुं छे एनाथी वधारे बीजुं सारूं शुं कदाच होई शके। लोकोए स्वयंभू कदाच गमे एटलुं लोकोने समजाया होत तो लोको मानत नहीं, अमेरिका के चीन के यूरोप जेवी महासत्ताओ कार्बन उत्पादन ने ए अमे वृक्ष उत्पादन करीए छीए एवुं करीने कार्बन क्रेडिट मेळवी ले छे, पण जाणे अजाणे मने कमने कुदरत एक एवो प्रयत्न करे छे के तमाम वस्तुने बेलेंस राखे छे। गमे ते कहीए કે મૌલવી સાહેબે ઘણી બધી સારી સારી વાતો કરી અને બહુ અગત્યની વાતો છે કે બધું અહીંયા ભોગવીને જવાનું છે અને અહીંયા જ બેલેન્સ થાય છે, અને એના માટે હું તમે બધા જે અહીંયા કરશો એ અહીંયા ભોગવવાનું છે। ખબર નહીં, કુરાનમાં તો છે કે જન્મની બીજા ઉપર કયામતના દિવસની, હિન્દુ શાસ્ત્રોમાં પણ છે એ બધી વાતો, પણ પર્સનલી હું એવું માનતો નથી। હું પર્સનલી માનું છું કે બધું જે છે એ જ ભોગવવાનું છે। કદાચ લોકો આ ભવમાં ડરે એટલા માટે આપણે ધર્મને કહીને ડરાવીએ છીએ કે ભાઈ ઉપરજીને આવું ભોગવવું પડશે, પણ આજુબાજુના લોકોને કે આજુબાજુના વાતાવરણમાં આપણે જોઈએ તો એ અનુભવ કરશો કે તમામ વ્યક્તિ સારું કે ખરાબ જે પણ કોઈ ફળ ભોગવે છે એ અહીંયાના કર્મોને જ ભોગવી રહ્યા છે। એટલે કદાચ અહીંયા સ્વર્ગ અહીંયા નર્ક કે જે ખુદા પૂછશે કયામતના દિવસે, નાવું મૌલવી સાહેબ મેં ઇતિહાસનો પ્રોફેસર રહી ચૂક્યો છું એટલે મેં આ ઇસ્લામ ધર્મને ભણ્યો ને ભણાવ્યો છે થોડો ઘણો, એટલે આ બધું ઘણા સમયથી ગયો, મેં 10 વર્ષ થઈ ગયા ભણાવવાનું મૂકી દીધું છે, પણ એ બધું જે તે સમયે આ વાત હતી અને મને એમ થતું હતું કદાચ કે તમામ ધર્મનો સાર એક જ છે। ફરી ફરીને જાઓ તો હું તો મારા શબ્દોમાં વિદ્યાર્થીઓને એવું ભણાવતો હતો કે બધું એક ભાત છે ચોખા, અને આપણે નવી પ્રોડક્ટ જે આપીએ છીએ કે ભાઈ કોઈ એમાંથી ઇડલી બનાવે, કોઈ ઢોસા બનાવે, કોઈ ખીચડી બનાવે, કોઈ સાદા ભાત બનાવે, કોઈ ઉત્તપમ બનાવે, જે ચોખામાંથી જે બને, પણ જે બનાવવો ચોખામાંથી, પણ એટલે એ અલગ અલગ સંપ્રદાય અલગ અલગ ધર્મ છે અને અલગ અલગ વાત છે, એમાંથી થોડુંક નવું પ્રોડક્ટ બાય પ્રોડક્ટ કરીને કરવાની વાત છે। પણ જો તમામ ધર્મનો તમામ એક એકનો મૂળભૂત એના તત્વો જો જોવામાં આવે બધાના એક જ છે, તમામ એક એક ધર્મના એક જ છે, પાછળથી આવેલા પરિવર્તનો ઘણા બધા છે એની અંદર, એટલે ઘણી સારી વસ્તુ છે કે હિન્દુસ્તાનની અંદર કોરોના અમેરિકા કે યુરોપ કે ઇંગ્લેન્ડ ઇટાલી જેવા દેશો ખતરનાક ખરાબ સ્થિતિમાં હતા અને આ દેશ ખબર નહીં આટલો બધો સક્સેસ કેમ છે। ઘણા વર્ષો પહેલાં અત્યારે અનિતા કરવાલ મેડમ છે, તમે નામ સાંભળ્યું હશે બહુ, અત્યારે દિલ્હી છે, આપણે એનસીઆરટીના ચેરમેન રાજકોટ કલેક્ટર હતા, હું વાત કરું છું 2002ની, એ વખતે કંઈક વાત ચાલતી હતી કે ભાઈ આ દેશ ભગવાન ભરોસે ચાલે છે, તો કે કેમ, તો કે આટલા બધા ધર્મો, આટલા બધા જાત, આટલી બધા પંથ, બધું કેટલું બધું, કેટલી બધી પાર્ટી, એનાય પાર્ટી, આટલું બધું, છતાં પણ આ દેશ ટકેલો છે એ જ બતાવે છે કે અહીંયા કંઈક એવું તત્વ છે કે આ દેશને ચલાવે છે। બાકી દુનિયાના મોટાભાગના દેશોમાં જુઓ કે બે ધર્મ કે ત્રણ ધર્મ હોય કે પાર્ટી પણ એકાદ બે ત્રણ જ હોય, જ્ઞાતિઓમાં પણ આટલા બધા વિભાજન હોતા નથી, આ બધું આ જ દેશમાં છે અને છતાં પણ ચાલે છે, તો એવું કંઈક આપણે માનવું જોઈએ। અને અત્યારે આ કોરોનાના જે પ્રભાવ પ્રસારને જોઈને આપણને એમ લાગે છે કે કંઈક હોય, અને મહુવા તો હું વારે ઘડીએ ઘણી જગ્યાએ કહું છું કે મહુવામાં કોરોનાનો પ્રચાર પ્રસાર થયો નથી, પ્રસાર થયો નથી, તો કદાચ એ ભૂમિનો જ પ્રતાપ હોઈ શકે। તમે ઘણી બધી વસ્તુ છે ભૂમિની અસર થાય છે, આપણે કોઈ પણ જગ્યાએ સારી જગ્યાએ જાઓ તો આપણને માનસિક શાંતિ મળે, શું બતાવે છે કે એ જગ્યાનો પ્રભાવ છે, એટલા માટે
કોઈપણ જગ્યાએ જમીન ખરીદવા જાઓ, કોઈ પ્રોપર્ટી હોય કે આપણે ઘર, તો આપણને એમ થાય કે આ માનસિક શાંતિ લાગે છે, તો આ ઘર આપણને ગમે તેવું સારું લાગશે. એટલે અગત્યની વસ્તુ આખા મહુવાનું વાતાવરણ એવું છે કે મહુવામાં આટલા બધા સારા સારા લોકો છે કે કદાચ એવું આપણે માની શકીએ કે આ ભૂમિનો પ્રતાપ છે. અને આટલું બધું લોકડાઉન લોકો બિંદાસ ઉજવે છે, છતાં પણ મહુવામાં કેસ નથી આવ્યો. એટલે મને ઘણી વાર એમ થાય છે ઘણું બધું આ પ્રભાવ હોઈ શકે ઉપરવાળાનો. તમામને ખાસ તો અલ ઇમાન ટ્રસ્ટ, કેટલા બધા લોકોએ મહુવાની અંદર કિટ્સ આપી છે, કેટલા બધા લોકોએ મદદ કરી છે, કેટલા બધા અલગ અલગ ક્ષેત્રમાં જેને જે સ્ટેજમાં જે લાગે, જે અધિકારી, જે કર્મચારી, જે લોકો, મૌલવી સાહેબ, સમાજ સુધારક શ્રી, અમુક કેટલી બધી સંસ્થાઓ વચ્ચે હું અહીંયા પણ અમને પણ કિટ્સ બનાવી ત્યાં ગયો હતો. પછી આ પાછળની બાજુ એક નામ ભૂલી ગયું, ત્યાં પણ આવ્યો હતો, મુસ્લિમ સમાજનું અહીંયા હતું ત્યાં, હા ત્યાં હતું. પછી આ ચેમ્બર ઓફ કોમર્સને બધા મિત્રોએ કરી છે, પીએમસી વાળાએ કરી છે, ઊંચા કોટડા મંદિર તરફથી થઈ છે. એટલે કેટલાય અલગ 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 જે લોકોએ નિમિત્ત બની અને જરૂરિયાતમંદ લોકોને કીટ આપી છે, એ જ આ આપણે આ જુસ્સો છે એને જ આપણે કદાચ કોરોનાને હરાયો છે આપણે માનીએ છીએ, કે લોકોમાં જે એકતા કે લોકો નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે તે છે. એટલે મહેંદી બાપુ આજે મને પહેલીવાર મળ્યા અને એમને મેં એમ કીધું કે મારે ઘણી બધી વાતો કરવાની છે તમારી જોડે, કેમ કે અમે 15-20 મિનિટ બેઠા તેમાં જ મને એમ થયું કે મારે કદાચ ચર્ચા બધી ઘણી બધી કરશું. એમની વાતોમાં મને મજા આવી છે, કેમ કે મેં એમને તમને કીધું કે હું ઇતિહાસનો પ્રોફેસર રહી ચૂક્યો છું અને ઇતિહાસની અંદર આ એમને મસ્જિદની એવી બધી વાત કરી હતી. એટલે મને એમ થયું કે લાવો કંઈક જાણીશું. એટલે સારું કહેવાય. મેં આજે પેપરમાં વાંચ્યું, પેલું 27મા રોજા વિશે, એટલે મેં તૈયારી મેં એમને પૂછ્યું કે મેં કીધું આવું કંઈક આજે પેપરમાં ખોટા હતા કોઈના, હરણી રોજા, એટલે મેં કીધું આ છે શું. 5મું રોજું પણ આઈ થિંક તમારે કંઈક એવું શરૂઆત એવું છે, 21મું કે હા ખબર નહીં, પણ ગયાને આગલા વર્ષે મારી મોટી ડોટરે કરેલું, મારો એક મિત્ર છે ગોધરા ઇલિયાસ કરીને, તો એની ડોટર અને મારી ડોટર બંને સરખી ઉંમરની છે, એટલે એને કંઈક કીધું હશે તો એને વખત કરેલું, એટલે મને યાદ છે. પણ હું એવું સમજતો હતો કે આ 27મું કે એવું હશે એનું નામ. તમામને અલગ અલગ પ્રકારે દુઆ, પ્રાર્થના, વિનંતી, તમામ બધું જાય છે એક જ જગ્યાએ અને કોઈ એક જ તત્વ આ સૃષ્ટિને ચલાવે છે, એવું તો બધાએ સ્વીકારવાનું જ છે. એક પરમ તત્વ છે કે જે આ દુનિયા ચલાવે છે, એ તમામનું બેલેન્સ કરે છે. એને યાદ કરીને તમને બધાને આગામી દિવસોમાં આવનાર રમઝાન ઈદ માટે મુબારક. કેટલાય સમયથી મારે અહીંયા 5મો મહિનો છે અહીંયા મહુવા ખાતે, પણ અમે જોયું છે કે તમામ મિત્રોએ ખૂબ સારો સહકાર મહુવાની અંદર આપ્યો છે કે શાંતિ જાળવવા માટે બધા સહકારથી તમામ કંઈ પણ વાત ટહેલ બધી શાંતિથી શીખાઈ લેવામાં આવે છે, તો એ ખૂબ સારી વસ્તુ છે. તે માટે બધાનો તમામનો ખૂબ ખૂબ આભાર અને ફરીવાર થેન્ક યુ. હા અલમ છે, મને એમ થયું કે બહેનોને ભણાવી રહી છે દીકરીઓને, એ તો કદાચ ઘણી મોટી વસ્તુ છે, કદાચ હવે સારી વસ્તુ કહેવાય કે આટલું મોટું એજ્યુકેશન, શિક્ષણ આવશે તો બધું થશે, શિક્ષણ આવશે એટલે બધું જ થશે. ગમે તે રીતે આપો શિક્ષણ, શિક્ષિત માણસ બોલશે, બાકી અશિક્ષિત માણસ બોલશે નહીં. એ ગમે તે પ્રકારનું શિક્ષણ જોશે. અને હું અહીંયા મોવામાં આવ્યો પછી હું દરેક એક સ્કૂલમાં મારો આ જ ટાર્ગેટ હોય છે, હું બધાને એવું કહું છું કે હું યા તો બધું સરકાર મને આજ કાલે બદલી દે, પછી બધું કદાચ મેક્સિમમ 3 યર્સ રાખશે, પણ સ્કૂલમાં બાળકો ભણશે, જો ગામના બાળકો ભણશે તો ગામનો વિકાસ થશે, કંઈ એમાં અમારા માટે નહીં, આ ગામની અંદર સારું થશે તો કંઈ થઈ શકશે. એટલે પ્રાથમિક શાળા સારી હોય, આંગણવાડી સારી હોય, બાળકાઓ ભણતી હોય અને છોકરીઓ જો ભણશે તો કદાચ એ બે ઘરને તારે છે. આપણે બધું એ કહી છું કે મારે બે બેબી છે અને મને હું જરાય હું એટલો આઈ એમ હેપી અને હું પેલું એ કરી રહ્યો છું કે નહીં, કદાચ સુખી છું હું સારામાં સારો. અને કદાચ એ બંનેથી મને એમ થઈ રહ્યું છે કદાચ કે મને જરાય તકલીફ નથી, એમ છોકરાથી વધારે ખુશી મને થઈ રહી છે કે નહીં બરાબર છે. અને જ્યારે છોકરીઓને આવું ભણાવે છે, ઘણા સમાજ ભણાવે છે રાજકોટની અંદર, મેં જોયું, હું છેલ્લા 20 વર્ષથી રાજકોટ રહું છું, તો પાટીદાર સમાજ એટલું મસ્ત ભણાવે છે, આટલી બધી સંસ્થાઓ છે, અમરેલીમાં ગજરા સંકુલ છે, જબરદસ્ત ભણાવે છે અને એનું રિઝલ્ટ જોવા મળે છે. ત્યારે કોલેજ લેવલે પહોંચશે કે જે ગમે તે ભલે ના ઉચ્ચ લેવલ અભ્યાસ પ્રાપ્ત કરો કે નોકરી નહીં કરે, પણ એની બુદ્ધિ ક્ષમતા આવી થશે કે પોઝિટિવ વિચારશે. મોટા મોટો મુદ્દો એટલો છે કે પોઝિટિવ વિચારશે અને પોઝિટિવ વિચારવાના કારણે સમાજમાં રસ્તો કાઢશે. જે અત્યારે બધા પ્રશ્નો ઊભા થાય છે ઈગોના ને બધા, એ પ્રશ્નો હું માનતો નથી કે એ સારું ભણવાથી એ પ્રશ્નો બધા સોલ્વ થશે. થેન્ક યુ.